શેરી મોહલ્લાની ખબરમાં હવે વાત કરીએ બોટાદ શહેરમાં આવેલા હણકુચ વિસ્તારમાં. અહીંના લોકોની સમસ્યા વિશે વાત કરતા જાણવા મળ્યું કે નગરપાલિકા આ વિસ્તારમાં પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ રહી છે. આવો જાણીએ શું કહી રહ્યા છે લોકો. શેરી મોહલ્લાની ખબરમાં આજે વાત કરીશું બોટાદ શહેરના હણકોઈ વિસ્તારની. હાલ આપણે પહોંચ્યા છીએ હણકોઈ વિસ્તારમાં. આપ જોઈ રહ્યા છો હણકોઈ વિસ્તારના તમામ લોકો હાલ એકઠા થયા છે. તમામ લોકો સાથે જી મીડિયાની ટીમ વાત કરશે. તેમની જે સમસ્યા છે સમસ્યા બાબતે વાત કરવા હાલ જી મીડિયાની ટીમ પહોંચી છે. સૌપ્રથમ આજે મહિલા છે તેમની સાથે વાત કરીશું. બેન, તમારા વિસ્તારમાં શું સમસ્યા છે? અમારા વિસ્તારમાં જો અહીંયા નકરી ગોબરાય છે, બરોબર પાણી મીઠું આવતું નથી, લાઈટ ક્યારેક ક્યારેક વહી જાય. અમારે અહીંયા જો અત્યારે ગાયું નકરા પોદરા અને પેશાબ કરી જાય છે. કોઈ વારવા આવતું નથી, સફાઈ કરવા આવતું નથી. અમારા છોકરા હાલતા ચાલતા બીમાર પડે. અમે બધા મજૂર માણસ છીએ. અમારે દાડીએ જવું કે છોકરાઓનું ધ્યાન રાખવું. અમારા અહીંયા સારા સોસાયટીમાં એટલી ગંદકી છે ને ઊભું નથી રહેવાતું. સામે રોડના કાંઠે મરેલા ઢોર અને તે છતાંય બધો કચરો ને બધું નાખી જાય. અમારે સાંજે ઘડીક વાર બહાર પવનમાં બેવું હોય ને તો અમે બેસી નથી શકતા. અમારા મોહલ્લામાં એટલી બધી ગંદકી છે અને એટલી બધી ખરાબી છે ને. અમારા ઘર સામે મસ્જિદ છે આયસા, ત્યાં તમે આવીને જોઈ જાઓ. આખી રાત ઢોરા બેવે છે. અમે હવારમાં 3 ટગારા રોજ સાંજના ઉપાડવી છીએ. અમારા નમાજ વાળા લોકો હાલી નથી શકતા. એટલો પેશાબ ને એટલો ત્યાં ગોબર પડ્યો હોય છે પણ કોઈ સફાઈ વાળા આવતા નથી. કોઈ કરતા કોઈ અને કોઈ આ મોહલ્લામાં ધ્યાન રાખવા વાળું છે નહીં. કેટલા સમયથી આ વિસ્તારમાં આ રીતની ગંદકી? આ સમય આમનામ જો જયારે ચૂંટણી હોય ને ત્યારે આવે છે બધાએ બધા હાવણો ફેરવા, પછી કોઈ આવતું નથી. આમનામ હું તો અહીંયા 9 વર્ષથી રહું છું. આના જ પ્રોબ્લેમ છે ને આના જ તકલીફ છે. અમારા મોહલ્લામાં કોઈ દી સાફ સફાઈ કે કોઈ દિવસ કોઈ સારું થામ થયું જ નથી. જયારે ચૂંટણી આવે ને ત્યારે આવે છે, બાકી કોઈ આવતા નથી. અન્ય મહિલાઓ છે આપણે તેમની સાથે વાત કરીશું. બેન, તમે શું કહેશો, કેટલી તકલીફ પડી રહી છે? અમારે કે તકલીફ તો એટલી છે કે વાત જ ન પૂછો કે પાણીની પ્રોબ્લેમ એટલી છે. કચરા વાળા ભાઈ આવે છે, આમ થી સીધા વ્યા જાય છે. અમે બહાર ઘરમાંથી બહાર નીકળતા ઓડની ચપ્પલ ન પહેરીને આમ બહાર નીકળી ને તો કચરા વાળા તરત જ ભાગી જાય છે. આપણે એને ઉભું રહેવાનું કહીએ ને કે તમારે જે કરવું એ કરી લોજો. અમે તો આવશું, તમારે રાહ જોઈને ઉભા નહીં રહીએ. કે તો બધી શેરીમાં આવે છે, બાકી અમારી શેરીમાં અહીંયાથી અમારી શેરીમાંથી નીકળતા જ નથી. બારોબારથી અહીંયાથી તરત જ વ્યા જાય છે અને એક સેકન્ડ એને ઉભા રહેતા. વિસ્તારના લોકોનો એવો પણ આક્ષેપ છે કે જે નગરપાલિકાની જે ગાડી આવે છે કચરો લેવા માટેની, તે ગાડી પણ નથી ઉભી રહેતી. અન્ય બહેનો છે, આપણે તેમની સાથે વાત કરીશું. બેન, તમે શું કહેશો, કેટલી તકલીફ પડી રહી છે, શું સમસ્યા છે, બોલો શું કહેશો, શું કહેશો, કેવી તકલીફ પડે છે? અમારે બહુ તકલીફ છે. આ બજારમાં કોઈ વાળવા નથી આવતું, કોઈ સફાઈ કરવા નથી આવતું. અમારા ઢોરની તો બહુ જ તરાશ છે. પાણીની પ્રોબ્લેમ છે, મીઠા પાણીની પ્રોબ્લેમ છે. પાણી તમારે આવતું નથી, અમારે ભરવા જવું જ પડે. સાથે ન્યાય ભરવા દેતા નથી. ગંદકી છે આ વિસ્તારમાં, એટલી બધી દુર્ગંધ આવે છે. તો નગરપાલિકા ખાટલા છે, ઘરે ઘરે ખાટલા છે બીમારીના. છોકરા બીમાર પડી જાય છે. પાણી નથી, પાણી નથી ભાઈ. નગરપાલિકા દ્વારા કોઈ આ વિસ્તારની મુલાકાતે આવે છે? કોઈ આવતું નથી, કોઈ આવતું નથી. નગરપાલિકા વાળા કોઈ જોવા નથી આવતા, કોઈ આ તપાસ કરવા નથી આવતા. એટલી ગંદકી છે અમારા અહીં. મસ્જિદ પડકે છે, રહેવું કે ન રહેવું અમારે. શું કહેશો તમે? બહુ જ ભાઈ ગોબરાય છે. કોઈ દવા બવા કઈ છાંટવાય નથી આવતા, કોઈ જોવાય નથી આવતા, કોઈ વાળવાય નથી આવતા, કઈ નથી આવતા. મને નો બહુ આવડે. આ વિસ્તારના અમુક જે લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું. તેમને પૂછશું તેમને કેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શું કહેશો? હું તમને પૂછીશ, આ વિસ્તારમાં અમે પણ અહીંયા આવ્યા, આટલી બધી દુર્ગંધ આવે છે, આ કેટલા સમયથી દુર્ગંધ આવે છે, આ બાબતે તમે ક્યાં રજૂઆત કરેલી કે કેમ? આ બાબતે અમે હાલની અંદર લગભગ 20 દિવસ પહેલા નગરપાલિકાની અંદર રજૂઆત કરવા ગયા હતા. ત્યાં એ લોકોને મળ્યા હતા. ત્યાં એક સાહેબ ઓફિસર બેઠા હતા. એમ એમ કીધું હતું કે અમારા જે નગરપાલિકાના માણસો છે એને અંદર ખાડો કાઢી અને એની માથે દવા છાંટી અને એ મરેલા ઢોર બધા નાખવાના આવે છે અને પછી બુરી દેવાનું આવે છે. તો આ લોકો ખુલ્લામાં બધું નાખે છે, ખાડો કાઢતા નથી, દવા છાંટતા નથી. એના હિસાબે બહુ મોટો ગંદકીવાળો થાય છે અને બહુ તકલીફ પડે છે. ઘરે ઘરે ગંદકીના ખાટલા, ગંદકીના માહોલ છે અને મંદવાડના ખાટલા પડેલા છે. આ હિસાબે માણસો તકલીફમાં રહે છે અને આ એરિયાની અંદર કોઈ સફાઈ કામદારો આવતા નથી અને પાણીની સમસ્યા છે. રોડ નથી, ગટરમાં છે તે રોડ પાણી આવે આગળની સાઈડમાં તો આ બધા ગટર ઉભરાય છે. નહીં નવા પ્રોબ્લેમ આમાં આવે છે. તમે શું કહેશો, કેવી તકલીફો પડી રહી છે? તકલીફમાં
તકલીફ નગરપાલિકાની કોઈ પણ સુવિધા નથી. અત્યારે નગરપાલિકાએ સામે ડમ્પિંગ બનાવ્યું છે, કચરો ને બધું ઠેલાવવાનું. અમારી સોસાયટીની સામેની સાઈડમાં જ બનાવેલું છે. ત્યાંથી નકરો ગંદકીવાળો વાસ બહુ આવે છે, મરેલા ઢોર નાખી જાય છે. એમને એમ કોઈ પણ જાતની કોઈ સુવિધા નથી અહીંયા. પાણી પણ નથી આવતું, વાળવા પણ નથી આવતા, ને નકરી દુર્ગંધ આવે છે. બસ એટલું કહેવા માંગીશ કે નગરપાલિકામાં ધ્યાન આપે. અમે હાઉસ ટેક્સ આ તે બીજું ત્રીજું જે કાંઈ વેરો ભરવાનો હોય બધું ટાઇટલ ક્લિયર ભરીએ છીએ અમે. અન્ય લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. ભાઈ, તમારું શું કેવું છે? આટલી બધી દુર્ગંધ આવે છે, આ બાબતે નગરપાલિકામાં જાઓ ત્યાં શું કહેવામાં આવે? અમે ટોટલ જાતનો ટેક્સ ભરવી છીએ, પણ કોઈ જાતની નગરપાલિકામાં સુવિધા નથી મળતી. અમારા એરિયાથી 500 મીટર નજીક ડમ્પિંગ યાર્ડ બનાવેલું છે, ત્યાં મરેલા ઢોર નાખી જાય છે ખુલ્લામાં. તેની દુર્ગંધ એટલી નજીકથી આવે છે કે બહાર બેસી નથી શકાતું, હાલી નથી શકાતું. આવા બધા ઘણા પ્રશ્નો છે, કોઈ પૂછવા પણ નથી આવતું. કેટલા સમયથી આ સમસ્યાનો સામનો કરો છો? આ અમે છેલ્લા 12 મહિનાથી આનો સામનો કરીએ છીએ, પણ કોઈ અધિકારી પૂછવા આવતા જ નથી. તો આ હતા હણકોઈ વિસ્તારના લોકો, જે ભારે દુર્ગંધવાળા માહોલમાં અહીં આ વિસ્તારના લોકો જીવી રહ્યા છે. બીજી તરફ પાણીની કોઈ વ્યવસ્થા નથી, નગરપાલિકા દ્વારા એક પણ સુવિધા આ વિસ્તારમાં આપવામાં આવતી નથી તેવું આ લોકોનો આક્ષેપ કરી રહ્યા છે. રઘુવીર મકવાણા, ઝી મીડિયા, બોટાદ.